નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 7 એમાં સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર કેવું હતું એના વિશે જોઈએ. આઝાદી પછી ભારતનું અર્થતંત્ર વિકાસના પંથે રહ્યું છે, જે બાબતો આપણે નીચેના લક્ષણો દ્વારા સમજી શકીએ. સૌ પ્રથમ છે માથાદીઠ આવક. ભારતની માથાદીઠ આવક માનવ વિકાસ અહેવાલ 2014 મુજબ વર્ષ 2013માં $5,150 હતી, જે ચીનની માથાદીઠ આવક $11,477, શ્રીલંકાની $9,250 અને અમેરિકાની $52,308 અને નોર્વે કરતાં ઘણા પ્રમાણમાં ઓછી છે. એટલે ભારતની જે 2013માં માથાદીઠ આવક હતી $5,150, તે ચીન, અમેરિકા, શ્રીલંકા અને નોર્વે કરતાં ઘણી ઓછી છે. એવું સૂચવે છે કે જે વિકસિત દેશોની માથાદીઠ આવક કરતાં 10 ગણી ઓછી છે અને 50 દેશો કરતાં વિશેષ વધારો સૂચવતી નથી. રાષ્ટ્રીય આવકની તુલના આપેલ છે દેશની અને અમેરિકન ડોલરમાં. ત્યારબાદ છેલ્લા વર્ષોમાં ભારતની માથાદીઠ આવકમાં શું ફેરફાર થયો તે કોષ્ટક આપેલું છે. સૌ પ્રથમ આપણે જોઈએ કે રાષ્ટ્રીય આવકની તુલના, તો કે નોર્વે છે એની રાષ્ટ્રીય આવક હતી $63,909. અમેરિકન ડોલરમાં બધાની માપવામાં આવી છે એટલે આપણે એનો સરખામણી કરી શકીએ. પછી છે અમેરિકા $52,308, જર્મની $43,049, ઇંગ્લેન્ડમાં $35,002, ચીનમાં $11,477, શ્રીલંકામાં $9,250, ભારતમાં $5,150 અને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ભારતથી ઓછી આવક છે. એનો મતલબ એ છે કે કોષ્ટક જોયા ઉપરથી તમે એવું કહી શકો કે ભારત કરતાં ઘણા બધા દેશો માથાદીઠ આવકમાં આગળ છે અને ભારત પછી માત્ર 2 જ દેશ છે જે પછાત છે. છેલ્લા વર્ષોમાં ભારતની માથાદીઠ આવકમાં શું ફેરફાર થયો તે જોઈએ. 2011-12, 13-14 અને 14-15 ચાર વર્ષની તુલના કરેલી છે. 11-15 64,316 હતી, પછી તે 71,593 થઈ, પછી વધીને 80 અને ત્યારબાદ 88,533 થઈ. તો ભારતની માથાદીઠ આવકમાં છેલ્લા વર્ષોમાં આટલો ફેરફાર થયેલો છે. હવે જોઈએ ખેતી. તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આઝાદી સમયે ભારતની લગભગ 72% વસ્તી ખેતી ક્ષેત્રમાંથી આવક મેળવતી હતી. સમય જતાં 50 વર્ષના સમયગાળા પછી 2001-2002માં 58% વસ્તી ખેતી ક્ષેત્રમાંથી આવક રોજગારી મેળવતી થઈ, જે પ્રમાણ 2013-14માં ઘટી અને લગભગ 49% થઈ ગયું. 58માંથી 56.7 અને ઘટીને 49. આર્થિક સર્વે 2014-15ની વાત કરીએ તો ઉત્તરોત્તર ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું રહ્યું છે અને 50-51માં ખેતી ક્ષેત્રનો જે રાષ્ટ્રીય આવકમાં હિસ્સો છે તે 55% હતો, તે ઘટીને 14% થઈ ગયો છે. એટલે ખેતીમાં જ્યારે વધારે લોકો કામ કરતા હતા, ખેતી ઉપર ઝાઝું ભારણ હતું, આપણો ભારત દેશ ખેતી પ્રધાન હતો, ત્યારે રાષ્ટ્રીય આવક, દેશની જે આવક છે એમાં ઝાઝો હિસ્સો ખેતી ક્ષેત્રનો હતો. પણ જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો અને ખેતી ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું ગયું, તેમ તેમ ખેતી ક્ષેત્ર જે રાષ્ટ્રીય આવકમાં હિસ્સો આપતું હતું તેનું ટકાવારી ઘટી ગઈ છે. પછી છે ઉદ્યોગો. વર્ષ 1951માં ભારતના ઉદ્યોગો 10.6% લોકોને રોજગારી પૂરી પાડતા હતા. આ પ્રમાણ 2001માં 18.2% થયું અને આ પ્રમાણમાં વધારો 11-12માં 24.3%. હવે ખેતી પરનું ભારણ ઘટ્યું છે, પણ એની સામે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો છે. એટલે એ ક્ષેત્રો જે રોજગારી આપતા હતા, રાષ્ટ્રીય આવકમાં જે હિસ્સો આપતા હતા, એના પ્રમાણમાં વધારો થયો છે. જે પ્રમાણ વધીને 13-14માં 26% પહોંચી ગયું. સૌ પ્રથમ 10.6 વધીને 18.2, 24.3, 16.6 રાષ્ટ્રીય આવકનો હિસ્સો 16.6 અને 26% થઈ ગયું. રોજગારી પણ વધી અને રાષ્ટ્રીય આવકનો હિસ્સો પણ વધ્યો. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્ર વર્તમાન સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી મેળવે છે. આમ ઉદ્યોગ ક્ષેત્ર ભારતનો ઝોક વધ્યો છે, પરંતુ વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. ઉદ્યોગો તરફનો ઝોક
જોક એટલે એ તરફની જે કહી શકીએ કે લોકોનો ક્રેઝ વધ્યો છે, ખેતી ક્ષેત્ર ઉપર જે ધ્યાન નથી આપતા એને ઉદ્યોગોમાં ઇન્ટરેસ્ટ પડ્યો છે, પણ જે પ્રમાણે ઉદ્યોગ તરફનો જોક વધ્યો છે એ પ્રમાણે તમે એમાં વધારો કરી શક્યા નથી. જોક વધ્યો છે તે પ્રમાણે આપણે ઉદ્યોગિક દેશ બની શક્યા નથી, ભારતને ઔદ્યોગિક દેશ બનાવી શક્યા નથી. જ્યારે રાષ્ટ્રીય આવકનો 1950-51માં 15%, 80-81માં 24% અને 2000-2001માં 27.3% અને 13-14માં 26.2% જ હિસ્સો આપ્યો છે. સેવા ક્ષેત્ર, ઈસ્વીસન 1951માં ભારતના સેવા ક્ષેત્રનો કુલ રોજગારીમાં 17.3% ફાળો હતો, જે વર્ષ 2001માં 25.2% થયો અને વર્ષ 2011-12માં તે વધીને 27% થયો. વર્ષ 1950-51માં ભારતનું સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવકના 30.3% હિસ્સો આપતું હતું, જે 80-81માં 38% થયું. વર્ષ 2000-2001માં 50.4 થયું, જે પ્રમાણ વર્ષ 14-15માં વધીને 52.7% થયું છે. આમ ભારતમાં સેવા ક્ષેત્રએ અભૂતપૂર્વ વિકાસ કર્યો છે અને રાષ્ટ્રીય આવકમાં તેનો સિંહફાળો છે. સિંહફાળો એટલે સૌથી વધારે ફાળો એનો છે ખેતી ક્ષેત્ર અને ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી. ત્યારબાદ છે વસ્તી. વર્ષ 1901માં ભારતની વસ્તી 23.84 કરોડ હતી, જેમાં વધારો થઈ 36.1 કરોડ અને ખૂબ જ વધારો થઈ 2001માં ભારતની વસ્તી 102.7 કરોડે પહોંચી ગઈ છે. છેલ્લી 2011ની વસ્તી નીતિની વાત કરીએ કે જ્યારે છેલ્લી 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે 121.02 કરોડ હતી, જે દર્શાવે છે કે ભારતમાં આઝાદી પછી વસ્તી ખૂબ જ ઝડપથી વધી રહી છે અને અંદાજે 1.5% દરે વસ્તીનો વધારો થવા પામ્યો છે. ભારતનો આ વસ્તી વિસ્ફોટ એક ચિંતાનો વિષય છે. ગરીબી, ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. નિરપેક્ષ ગરીબી એટલે વ્યક્તિ પોતાની જીવનધોરણની વસ્તુઓ પણ સંતોષી શકતું ન હોય. જે વ્યક્તિ ગરીબી રેખાની નીચે જીવતું હોય એને નિરપેક્ષ ગરીબ કહેવાય. ભારત દેશમાં વર્ષ 73-74માં 54.9% લોકો ગરીબ હતા. આ પ્રમાણ 93-94માં ઘટીને 45.3% થયું. તેમાં ઘટાડો થઈને વર્ષ 2004-05માં તે 37.2% અને વર્ષ 11-12માં આ આંક 21.9% વસ્તી ગરીબ હતી. આમ વાસ્તવમાં ગરીબીના પ્રમાણને આપણે ઘટાડી શક્યા છીએ, પણ ગરીબીને નાબૂદ કરી શક્યા નથી અને ભારતની જે દારૂણ ગરીબી છે બરાબર એમાં આપણે કોઈ ફેરફાર કરી શક્યા નથી, જે આપણા માટે એક ચિંતાજનક બાબત છે. બેકારી, ભારત માળખાગત બેકારી ધરાવતો દેશ છે. ભારતમાં વર્ષ 1951માં 33 લાખ લોકો બેકાર હતા. નેશનલ સેમ્પલ સર્વે એવું કહે છે કે 99-2000માં ભારતના 7.31% લોકો બેકાર હતા, જે પ્રમાણ વર્ષ 2004-05માં વધીને 8.2% થયું. હવે તો કે ભારતમાં જે બેકાર લોકો હતા એનું પ્રમાણ વધવા પામ્યું છે. બેકારીના પ્રમાણમાં પછી ઘટાડો થયો 6.6 અને પછી પાછો ઘટાડો થયો 5.6, પરંતુ ભારતની જે ગ્રામીણ બેકારી છે એમાં પ્રચ્છન્ન બેકારી જોવા મળે છે. પ્રચ્છન્ન બેકારી આપણને ખેતી ક્ષેત્રે જોવા મળે છે. આ બેકારીને છુપી બેકારી કહેવાતી હોવાથી માપી પણ શકાતી નથી, એટલે ભારત બેકારીનું ઊંચું પ્રમાણ ધરાવતો દેશ છે. પછી છે માનવ વિકાસ. ભારતીય લોકોનું જીવનધોરણ વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ જ નીચું છે. ભારત જે જીવનધોરણ જીવે છે એ વિકસિત દેશો અમેરિકા, નોર્વે જે દેશો છે એ જેવું જીવનધોરણ જીવે છે ત્યાંના લોકો, એના કરતાં ભારતનું જીવનધોરણ ખૂબ જ નીચું કહી શકાય. સામાન્ય રીતે માનવ વિકાસ અહેવાલ કે જેની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે તે મુજબ સરેરાશમાં આયુષ્ય, જ્ઞાન અને જીવનધોરણ,
આ ત્રણેય અનુસાર એક માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે અને આ માનવ વિકાસ આંક રજૂ કરતા અહેવાલને માનવ વિકાસ અહેવાલ કહેવામાં આવે છે. કોઈ પણ દેશનું સરેરાશ આયુષ્ય કેટલું છે, જીવનધોરણ કેવું છે અને જ્ઞાન શિક્ષણની બાબતમાં કેવા છે, આ ત્રણેયને મિક્સ કરી અને એનો એક આંક તૈયાર કરવામાં આવે છે. એમાં ભારતનો ક્રમ કેટલો છે જોઈએ તો કે વર્ષ 2000ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક માત્ર 0.463 છે, જે સુધરીને 2010માં 0.547, 2012માં સુધરીને 0.554 અને 2013માં 586 અંક સાથે ભારત વિશ્વના 187 દેશોમાંથી 136માં ક્રમે છે. તો આ ક્રમ એવું સૂચવે છે કે આપણે 136માં ક્રમે છે, આપણા કરતાં 135 દેશ છે તે સારું જીવન ધોરણ જીવે છે, એનો માનવ વિકાસ આંક આપણા કરતાં સારો છે. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. ભારતનું જે નામ છે તે વિકસિત દેશોમાં હજી આવ્યું નથી, વિકાસની દિશામાં ભારત જઈ રહ્યું છે, વિકાસમાન દેશ કહેવામાં આવશે. ભારતીય અર્થતંત્રએ વર્ષ 1970 પછી આર્થિક વૃદ્ધિની ઝડપ વધારી છે અને તેમાં ખાસ કરીને 90-91ના આર્થિક નીતિના જે પરિવર્તનો આવ્યા છે એમાં આર્થિક વૃદ્ધિ દર 6.8% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યો છે, જ્યારે ભારત દેશનો આર્થિક વૃદ્ધિ દર 1950-51થી લઈ 90-91 દરમિયાન માત્ર 3.5% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામતો હતો. વર્ષ 2012-13માં અને પછી 2014-15માં આર્થિક વૃદ્ધિ દર મંદ પડ્યો અને વાર્ષિક ધોરણે 5%થી નીચા દરે વૃદ્ધિ પામ્યો. જોકે ભારતીય અર્થતંત્રએ ફરીથી ઊંચા આર્થિક વૃદ્ધિ દર વધશે અને ઝડપથી સાનુકૂળ પરિણામો લાવશે એવી વિશ્વ આશા રાખે છે. વિશ્વને ભારત પાસેથી ઘણી એવી આશા છે કે ભારતનું અર્થતંત્ર ફરીથી ઊંચો આર્થિક વૃદ્ધિ દર હાંસલ કરશે. ભારતની સાધન ભાવોએ ચોખ્ખી રાષ્ટ્રીય આવક જોઈએ તો 50-51માં 2,69,724 કરોડ હતી, જે વધીને 2013-14માં 87,51,834 કરોડ સુધી વૃદ્ધિ પામી છે. આમ 63 વર્ષના સમયગાળામાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થયો છે. આપણે જોઈએ છીએ કે આટલી આવક વધી છે, પણ આપણે એ પણ પાસું એક જોવું પડે કે 1950-51થી લઈ 2013-14માં ભારતની વસ્તીમાં કેટલો વધારો થયો છે. આવક ક્યારે વધી છે, જ્યારે વસ્તી વધી છે. તો વસ્તી વધવાથી આવક વધી એનો કંઈ મતલબ નથી. શા માટે, તો કે વસ્તી વધી તો આવક વધી. વસ્તી ઓછી હોય અને આવકમાં વધારો થાય તો કંઈક દેશનો આર્થિક વિકાસ શક્ય બને. રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો. હવે રાષ્ટ્રીય આવકમાં 3 ક્ષેત્ર હોય, ખેતી, ઉદ્યોગ અને સેવા. ભારતની આર્થિક વૃદ્ધિ માપન કરીએ તો એક મહત્વનું માપદંડ એ છે કે રાષ્ટ્રીય આવક ઉપરથી તમને ખ્યાલ આવી જાય. ખેતી ક્ષેત્રનું પ્રદાન રાષ્ટ્રીય આવકની આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે. લગભગ 63 વર્ષના અનુભવ પરથી એમ કહી શકાય કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો ગયો છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત વધતો ગયો છે. વર્તમાનમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર ક્ષેત્ર સેવા ક્ષેત્ર છે. તે કુલ 52.7% ફાળો આપી અને પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલો છે. સૌથી અત્યારે વધારે રાષ્ટ્રીય આવકમાં હિસ્સો આપનારું ક્ષેત્ર હોય તો તે સેવા છે. પહેલાં પ્રથમ નંબર ખેતી ક્ષેત્રનો હતો, જ્યારથી ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર આવ્યું ત્યારથી ખેતી ક્ષેત્રનો હિસ્સો છે તે ઘટતો ગયો છે. કોષ્ટક ઉપરથી તમે જોઈ શકો છો, ખેતી ક્ષેત્ર જે 53.1% રાષ્ટ્રીય આવક આપતું હતું તે ઘટી 29.6, 22.3 અને 17.6 પહોંચી ગયું છે. જ્યારે ઉદ્યોગો છે તે 16.6% હિસ્સો આપતા હતા, ત્યારથી વધીને 27.7, વધીને 27, પછી થોડો ઘટાડો જોવા મળ્યો અને પછી પાછો વધારો જોવા મળ્યો 29.7. સેવા ક્ષેત્ર છે, સતત ને સતત વધારો સૂચવે છે, 30 માંથી 42, 50 અને 52. આમ રાષ્ટ્રીય આવકમાં જે 3 ક્ષેત્રો છે, ખેતી, ઉદ્યોગ અને સેવા, એમાંથી સેવા ક્ષેત્રનો ફાળો વિશેષ રહ્યો છે.
માથાદીઠ આવક ભારતમાં વર્ષ 1950-51માં માથાદીઠ આવક 7114 હતી, જે 2013-14માં વધીને 39904. આમ 63 વર્ષના કુલ સમયગાળામાં તે અંદાજે 4.5 ગણો વધારો સૂચવે છે, જેમાં વર્ષ 1950-51થી વર્ષ 90-91ના ગાળા તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ તો જણાશે કે માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6% દરે વૃદ્ધિ થઈ છે, જ્યારે વર્ષ 1990-91માં તે લગભગ 5.5% દરે વૃદ્ધિ થઈ છે, જે સ્પષ્ટ કરે છે કે આર્થિક સુધારાની અસરને કારણે વૃદ્ધિનો દર ઝડપી બન્યો છે. 1950-51થી 90-91ના ગાળા તરફ આપણે જોયું તો વાર્ષિક આવક છે માથાદીઠ આવકમાં 1.6% દરે વધારો થયો, પછી 5.5%, અને જે એવું સ્પષ્ટ કરે છે કે આ બધી અસર આર્થિક સુધારાઓની છે. રોજગારીનું સ્તર. ભારતમાં રોજગારી માટે 3 ક્ષેત્રો તારવામાં આવ્યા છે, પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આ ક્ષેત્રમાં પ્રાથમિક ક્ષેત્ર છે એમાં શું આવશે તો કે ખેતી અને ખેતીને લગતી પ્રવૃત્તિઓ. તો ખેતીને સંલગ્ન હોય, એની સાથે સંકળાયેલી હોય એવી પ્રવૃત્તિઓ કઈ? તો કે મરઘા બતકા ઉછેર, જંગલ, પશુપાલન, આ બધા ખેતી સાથે આવશે પ્રાથમિક ક્ષેત્રમાં. પછી છે ઔદ્યોગિક, ઉદ્યોગો આવશે આમાં. ઉદ્યોગ ક્ષેત્રમાં તમામ ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિનો સમાવેશ થશે. દાખલા તરીકે માં નાના મોટા ઉદ્યોગો, બાંધકામ ઉદ્યોગ, વહાણ ઉદ્યોગ બધાનો સમાવેશ થાય છે. 7.4.4.3 જે એવું છે સેવા ક્ષેત્ર, બરાબર? તો કે આ ક્ષેત્રમાં વેપાર, વાહન વ્યવહાર, ખાણ, સંદેશા વ્યવહાર, બેન્કિંગ જેવી અન્ય ઇતર સેવાનો સમાવેશ થશે. રોજગારીમાં વિવિધ ક્ષેત્રનો ફાળો. રોજગારીમાં વિવિધ ક્ષેત્રનો ફાળો જોઈએ તો સૌ પ્રથમ છે પ્રાથમિક ક્ષેત્ર. 1951માં પ્રાથમિક ક્ષેત્ર 72.1 એટલે ખેતી ઉપર જે આધાર હતો તે ઘટતો ગયો છે, તેનો ફાળો પણ ઘટતો ગયો છે. 72.1માંથી 66, 56 અને 48. ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો વધતો ગયો છે એટલે 10.6, 12.7, 18 અને 24. અને સેવા ક્ષેત્ર 17.3માંથી વધીને 20.4, 25.2 અને 26.9. એ ક્ષેત્ર વધારે રોજગારી આપતા બન્યા છે. ખેતી અને ખેતી સિવાયના ઉદ્યોગો અને સેવા વધારે રોજગારી આપે છે એટલે જ એમાંથી આપણને વધારે રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે. ભારતમાં વર્ષ 1951ની વાત કરીએ તો પ્રાથમિક ક્ષેત્ર 72.1%, ઔદ્યોગિક ક્ષેત્ર 10.6% અને સેવા ક્ષેત્ર 17.3% રોજગારી આપતો હતો, જે 1991માં 66.9, 12.7 અને 20.4 આપણે જે કોષ્ટક જોયું એનું વિશ્લેષણ કરેલું છે. અને આ કોષ્ટક એવું સ્વયં સ્પષ્ટ કરે છે કે 1951થી લઈ અને 2011-12ના સમયગાળામાં લોકો રોજગારીના હેતુસર પ્રાથમિક ક્ષેત્રમાંથી ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર તરફ વળ્યા છે. એટલે પહેલાં જે લોકો ખેતી ક્ષેત્ર ઉપર આધાર રાખતા હતા તે હવે ઉદ્યોગો અને સેવા તરફ વળ્યા છે. પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ. દેશની આર્થિક વૃદ્ધિનો દર પાયાની સુવિધાઓ પર નભે છે, જેમાં વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈની સગવડ વગેરે અગ્રતા ધરાવે છે. ભારતમાં પાયાની સુવિધાઓનો વાત કરીએ તો પાયાની સુવિધા આપણને નીચે મુજબનો વધારો જોવા મળ્યો છે. સિંચાઈની સગવડ, શિક્ષણની સુવિધા, વીજળીની સુવિધા, રોડ રસ્તા, રેલવેની સુવિધા, આ બધી પાયાની સુવિધાઓ છે. તો સૌ પ્રથમ પાયાની સુવિધામાં આપણે જોઈએ સિંચાઈની સગવડ. વર્ષ 1950-51માં 22.6 મિલિયન હેક્ટરમાં સિંચાઈની સુવિધા હતી, જે 2012-13માં વધીને 63 મિલિયન હેક્ટર સુધી વિસ્તરણ પામી છે. 60 અને 63 વર્ષના સમયગાળામાં જે સિંચાઈની સગવડ છે એમાં વધારો કરી શક્યા છે અને કુલ 45% વાવેતરના વિસ્તારને સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવ્યો છે. શિક્ષણની સુવિધા. ભારતમાં આઝાદી સમયે 20 યુનિવર્સિટીઓ અને 500 કોલેજ હતી, જે આજે વૃદ્ધિ પામી અને 35,000 કોલેજો અને 719 યુનિવર્સિટીઓમાં પરિવર્તન પામી છે. ભારતનો સાક્ષરતા દર, જે વર્ષ 1951માં માત્ર 18.33% હતો, તે 2011માં 73% સુધી વધ્યો છે. તો આપણે કહી શકીએ કે ભારતના સાક્ષરતા દરમાં ઝાઝો બધો વધારો થયો છે, ઘણો મોટો વધારો થયો છે.
વીજળીની સુવિધા. ભારતમાં વીજળી ઉત્પાદનમાં પણ સિદ્ધિ હાંસલ કરવામાં આવેલ છે. 1950-51માં 2300 મેગાવોટ વીજ ઉત્પાદન થતું હતું, જે 2011-12માં 2300માંથી આવી મોટી છલાંગ લગાવીને 2,43,000 મેગાવોટ સુધીનો વધારો કરી શક્યા છે. રોડ રસ્તાની સુવિધા. ભારત વિશ્વના સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતા દેશોમાંથી એક દેશ સાબિત થયો છે, જે અંદાજે 48.6 લાખ કિમી લાંબા રોડ પરથી સાબિત થઈ છે. રેલવેની સુવિધા. ભારતીય રેલવે વિશ્વમાં 4થું સ્થાન ધરાવે છે. એના ઉપરથી તમે કહી શકો કે ભારતીય રેલવે કેટલો વિકાસ કરેલો છે. આખા વિશ્વના દેશોમાં ભારતનું સ્થાન એટલે કે ભારતીય રેલવેનું સ્થાન 4થા નંબરે છે, જે અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે. આજે ભારત વિશ્વ બેંકના જાહેર થયેલ એપ્રિલ 2014ના અહેવાલ મુજબ સમખરીદ શક્તિના આધાર પર વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં 3જા ક્રમે છે, જે વિશ્વ બેંકના આંતરરાષ્ટ્રીય સરખામણી કાર્યક્રમના 2011ના રાઉન્ડમાં અમેરિકા અને ચીન બાદ ભારતને સ્થાન મળ્યું છે. આખા વિશ્વમાં ભારતને સૌથી મોટી અર્થવ્યવસ્થામાં 3જું સ્થાન મળ્યું છે. એમાં સૌ પ્રથમ અમેરિકા, ત્યારબાદ ચીન અને પછી ભારત. આમ ભારતની અર્થવ્યવસ્થા જાપાનની અર્થવ્યવસ્થાને પાછળ ધકેલી છે, કારણ કે જાપાન 3જા સ્થાને હતું, એને હટાડી અને ભારત 3જા સ્થાને આવી ગયું છે. અને જાપાન જે 3જા ક્રમે હતું એને ભારતે 4થા ક્રમે પહોંચાડી દીધું છે. જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા 2005ના સર્વેક્ષણમાં જે 10મા ક્રમે હતી, ભારતની અર્થવ્યવસ્થા 2005નું જ્યારે સર્વે થયું ત્યારે 10મા ક્રમે હતી અને આપણે અત્યારે 3જા ક્રમે છે. આમ ભારતે વિશ્વના દેશોની સરખામણીમાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે.